ఇంకే మరుదో నటంక విజయుటంక నేను వంకి నారియు మరుదో నటంక విజయుటంక నేను వంకి నారియు కుండియు కాళి భమేరాళి దూదుని పరుణాళియు વેલી પરોઢનો સમય. ભગવાન ભાસ્કરમાં રણાદેના ઓરડેથી દૂધનો કટોરો પી અને નીકળે નો નીકળે સપ્તાર્ષના અશ્વની લગામને હજી અરુણ છે ઢીલી મેલે નો મેલે અને નવખંડ ધરતીની ઉપર પ્રકાશનો પૂંજ પથરાય નો પથરાય. આવો સમય ગરવી ગુજરાતની કોઠની રાજધાની અને ડાયરો બેઠો છે દરબારોની ડેલીએ. પહેલા ડાયરા થતા કોઠ દરબારનો એ દરબારગઢ અને એમાં ડાયરો ભરાયેલો. પણ અમીરો ઉમરાઓ વેપારીઓ સાહુકારો ચારણ બારોટ વીર યોદ્ધાઓ આ બધાય ભેગા થાય. ડાયરો એટલે મૂળ તો ડાયા માણસો ભેગા થાય અને ડાય ડાય વાતું કરે એનું નામ ડાયરો. કાલાણ કહુંબા થઈ રહ્યા છે એમાં કોઠ દરબારની હાજરી થાય. એ તમામ વ્યક્તિઓ બે હાથ જોડીને જય માતાજી જય માતાજી જય માતાજી એ તમામના નમસ્કારને ઝીલતા 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 કોઠ દરબાર પોતાના સિંહાસન ઉપર આવી અને હજી આરૂઢ થાય ન થાય પણ એક આસન ખાલી જોયું. પોતાનો અંગત વ્યક્તિ પોતાનો અંગત એક વીર પુરુષ મર્દામર્દ પુરુષ જોગાજી રાઠોડની આસન ખાલી જોયું ને. કોઠ દરબાર પ્રશ્ન કરે છે જોગાભાઈ નથી આવ્યા એટલે કાલાણ કહુંબામાં જે મસ્ત હતા ને એ તમામ દરબારીઓનું ધ્યાન ઉપર નોંધાઈ ગયું અને એક કારભારીએ કીધું કે મહારાજ જોગાજી આજ તો નથી આવ્યા પણ હવે કદાચ આવશે નહીં. કે કારણ કે મહારાજ વાત એવી જાણવા મળી છે કે કાલ રાતે જોગાજી ભર નીંદરમાં હતા અને નીંદરમાં એને હોણું આવ્યું સપનું આવ્યું અને હોણામાં જોગાજી આયલા આવતા હતા અને વાહે આપણા રાજનો ગાંડો થયેલો હાથી થયો. એ હાથીને પોતાની સામે આવતો જોયો અને જોગાજીએ દોટ કાઢી પોતાનો જીવ બચાવવા હાટું થઈ અને ભાગ્યા. એ ભાગ્યાને બરોબર પોતાના ગઢમાં દરવાજામાં ડેલીખાનામાંથી હજી દાખલ થાય ન થાય પણ ડેલીખાનાનો દરવાજો બહુ નાનો હતો ને ભીખમાં ભીખમાં જોગાજીનું ધ્યાન રહ્યું નહીં અને ડેલીખાનાના દરવાજા હારે એનું માથું ભટકાણું અને કપાળ ફાડી નાખ્યું અને જોગાજીનું ન્યા મોત થયું. આવું હોણું આવ્યું સપનું આવ્યું અને જોગાજી જાગી ગયા અને જાગ્યા પછી એ મર્દ માણા હતો એને ભોંઠામણ થઈ હાય 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 સપનામાંય પણ હું બીગી ગયો ભાગ્યો. આ તો મર્દ પુરુષ હતો મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ દેહી ઓર લે મર્દ કો મર્દ બચાવે કહેરે શા કરે કામ મર્દ કો મર્દ હી આવે તો મર્દ ઉસી કો જાનીએ કે જો સુખ દુઃખ સાથી કર્મ કે બેતાલ કહે વિક્રમ સુનો સોઈ લક્ષણ સબ મર્દ કે. આવો મર્દામર્દ પુરુષ મર્દનું ફાડ્યું
અને બી ગયો, સપનામાં બી ગયો, એક હાથીથી બી ગયો. જોગાજીને ભોંઠામણ થઈ અને એણે નક્કી કરી લીધું કે હવે જીવાય નહીં, પણ આત્મહત્યા પાપ છે. એટલે મહારાજ જોગાજીએ અન્નજળનો ત્યાગ કરી દીધો છે અને પોતાના ગઢના એક અંધારા ઓરડામાં દરવાજો બંધ કરી અને લાંઘણ આદરી અને બેસી ગયા છે. દરબારને એમ થયું, હાય હાય હાય, મારો એક વીર સાથીદાર, મારા દરબારનું આભૂષણ, એક એવો રાજપૂત, એ હાવ આવી સપનાની વાતમાં પોતાનો જીવ દઈ દે હે. માણસોને મોકલા, સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જોગાજી કોઈ વાતમાં માનતા નથી. એક જ હઠ લઈ અને બેઠા છે. રાજપૂતનો દીકરો ભલે સપનામાં તો સપનામાં, પણ બી ગયો અને ભાગ્યો, પારોઠના ડગલા ભર્યા, મારાથી હવે જીવાય નહીં. રાજપૂતીની માથે કલંક બેહે. સમજાવવા ગયેલા વ્યક્તિઓ પાછા આવ્યા. દરબારે કીધું કે આમ કોઈનું નહીં માને, હાલો આપણે પોતે જઈ. અને કોઈ દરબાર સાહેબ પોતે જોગાજીને મનાવવા માટે થઈ અને જોગાજીના ગઢ પાસે આવી અને ઉભા રહ્યા. ઓરડાની અંદર છે જોગાજી, બારણું ઉઘાડતા નથી. લેલી ખખડાવી અને કીધું કે જોગાજી, કોઈ ઠાકોર સાહેબ પોતે મળવા પધાર્યા છે, કે મારું આવું કાળું મોઢું લઈ અને હું કોઈ ઠાકોરની સામે ઊભો નહીં રહી શકું. દરબાર સાહેબને કહો કે હવે મારાથી જીવાય નહીં. કોંડ ઠાકોરે કીધું, જોગાજભાઈ, કોઈ રીતે જીવાય, આનો કોઈ ઉપાય ખરો? જોગાજીએ કીધું, એક ઉપાય છે બાપુ. કે શું? કે આપણા રાજનો મને જે સપનામાં આવ્યો હતો ને, એનો હાથી, એને છૂટો મૂકવામાં આવે. હું એકલો કોઈ જાતના હથિયાર વિના એની સામે જાઉં, અને સામે ગયા પછી એની હારે આખડું, એની હારે બાંધું, અને જો એ હાથીને મારી નાખું ને, તો બાપુ મારા સપનાની વાત ખોટી પડે અને તો મારાથી જીવાય. બાકી રાજપૂતના દીકરાને એકવાર સપનામાં તો સપનામાંય, પણ ભાગ્યો ને એટલે પછી જીવવાનો અધિકાર નથી. કોણ દરબારને આ ગમતી વાત તો નહોતી, પણ જોગાજી રાઠોડી એનો મિત્ર હતો અને મિત્રતાના દાવે, કારણ કે મર્દ માણસ હોય ને, એ મર્દ માણસની જ મિત્રતા કરે. મિત્ર ખીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર ખીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કહે કર સમજાવે, મિત્ર કીજીએ મર્દ સોઈ સાથલગ મરણ નિભાવે, તો મિત્ર તાહિકા નામ હે કે જામન લોભ ના લગે. કવિ સત્ય બાત પિંગલ કહે કે જેનો દેહ જાય પણ નેહ નો ડગે. આવો મિત્ર કીજીએ મર્દ, એ મર્દામર્દ મિત્ર હતો ને, એ મર્દામર્દ મિત્રને કોંજ ઠાકોર સાહેબ ખોવા નહોતા માગતા, અને એને જોગાજીની મર્દાનગી ઉપર ભરોસો હતો. એણે કીધું, કાંઈ વાંધો નહીં જોગાજી, તમારી એ ઈચ્છા આપણે પૂરી કરીએ. રાજના હાથીને છૂટો મૂકવામાં આવે અને આપ એ હાથીની હારે આથડો, એની હારે બાંધો, અને જો આપ બચી જાઓ ને, તો કોંડ રાજ્યની આ યશકલગીની માથે એક પીછું વધારાનું લાગી જાય. દિવસ નક્કી કરવામાં આવ્યો ને એ દિવસે આખું કોંડ નગર છે એ અટારીમાં ને ઝરૂખામાં, કારણ કે રસ્તા ઉપર ઊભા રહી અને હાથીની છૂટો એકલો આવતો હોય એમ તો કોઈ રહી શકે એમ નહોતું, એટલે અટારી અને ઝરૂખામાં હવ માનવી એ જોવા માટે થઈ અને ઊભા રહી ગયા. એ નક્કી કરેલા દિવસે એક કછોટા ભેર જોગાજી બહાર નીકળ્યો અને સામેથી રાજના હાથીને છૂટો કરવામાં આવ્યો. એ મદોન્મત થઈ ગયેલો હાથી, એક તો એનું પોતાનું અપાર બળ હોય, એમાં એ હાથીને દારૂ પાવામાં આવે અને એમાં એના ખૂંભાથળ માથે માવત છે એ અંકુશનો ઘા કરી અને લોહી ખેખાણ કરી દે. એ દુઃખ, એ દર્દ, દારૂનો નશો અને પોતાનું બળ, એ બધાને ભેગું કરી અને હાથી મદોન્મત થઈ અને સામેથી હાલ્યો આવે. અને આની કોર જમની હારે બાથ ભીડવા માટે થઈ અને જાતો હોય ને, હેમ મરદ જોગાજી એક પાડાની જીભ જેવી કટાર પોતાની ભેટમાં હતી ને કછોટા ભેર સામે હાલ્યો આવે. ડગલા માંડ્યા, પણ કેમ ડગલા માંડ્યા હશે?
બલિ રાજા વામન ને ત્રણ ડગલા જમીન આપવાનું કે જેટલી અડગતાથી વામન ડગલા માંડતો હોય ને એમ જોગાજી ડગલા માંડે આવતો હતો. નિર્ભય હતો, એના મોઢા ઉપર ભયની એક પણ રેખા અંકાયેલી નહોતી. આંખોમાં આડો ધોબો હાહાના કાળજાનું લોહી આંજી દીધું હોય આવી લાલ હિંગળા જેવી આંખો અને આખા શરીરની રોમરાય રૂવાડા છે એ અવળા થઈ ગયેલા. આખું શરીર વીરરસમાં થર 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 ધ્રુજતું હતું અને હાથીની સામે આવ્યો. કોણ દરબાર સાહેબ પોતે આ યુદ્ધ જોવા માટે થઈ અને ઝરૂખા ઉપર ઉભેલા. એ આમથી હાથીને આવતો જોયો એટલે જોગાજીએ ગડગડતી દોટ કાઢી અને હાથીની હામાં ગયા. હાથી અને જોગાજી બે હજી લગોલગ થાય અને હાથી પોતાની હુંજમાં જોગાજીના શરીરને પકડી અને ઉલાળી અને હવામાં ઘા કરે. પણ તરણેતરને મેળે ગયેલો પરિવાર પોતાના દીકરાને કોઈ ગેસનો ફુગો લઈ દીધો હોય અને એ ફુગો દોરીથી હાથમાં પકડી રાખ્યો હોય અને દોરી તૂટી જાય અને જેમ ફુગો હવામાં જાય ને એમ જોગાજીના શરીરને હવામાં ફંગોળ્યું. એ હવામાં ફંગોળાયેલું જોગાજીનું શરીર ધરતી ઉપર પાછું પડતું હતું ને એ વખતે પોતાની ભેટમાં પાડાની જીભ જેવી જે કટાર હતી એ કટાર લઈ અને આંખના પલકારામાં જોગાજી બરોબર હાથીના કુંભાથળની ઉપર આવ્યા અને હાથીના કુંભાથળની ઉપર આવ્યા ત્યારે પોતાના જમણા હાથમાં રહેલી કટારનો ફેરવી અને ઘા કર્યો. પણ ઘા કરતા તો લોકવાયકા એમ કહે છે કે એકલી કટાર નહીં પણ જોગાજીનો પોતાનો કોણી હુદીનો હાથ હાથીના કુંભાથળમાં ઘરી ગયો હતો અને હાથીનું માથું ફાડી નાખ્યું. અને આવું જાજરમાન જનાવર હાથી ફરંટી ખાઈ અને હેઠું પડ્યું. એ હાથી હેઠો પડ્યો ને કોણ દરબાર સાહેબ કલારસિક હતા એના મુખમાંથી એક વાત પૂરતી નીકળી ગઈ કે કુંભાથળ વાઈ કસી અને જોગારી જમદટ. દુહાના પહેલા બે ચરણ તો નીકળી ગયા પણ કોણ દરબારને બીજા બે ચરણ હૂજતા નથી. બીજી વખત એનું એ ચરણ બોલાણું કે કુંભાથળ વાઈ કસી અને જોગારી જમદટ. બીજી વખત એનું એ ચરણ બોલાણું પણ બીજું ચરણ ઉગતું નથી. કોણ દરબાર કપાળ ઉપર પરસેવો લાગી ગયો. પોતે પોતાના મનમાં અને મનમાં પોતાની ને પોતાની હારે ઘમંસાણ યુદ્ધ જામી ગયું. બીજું ચરણ જડતું નથી. અને ભાઈ કોઈ પણ ગીત કવિ કે દુઆની એ પહેલી પંક્તિ આવી જાય અને બીજી પંક્તિ ન ઉગે ને તેથી એ કવિને જે દુઃખ થતું હોય ને એ તો જેણે જોયું હોય ને એને ખબર હોય. આવું ને આવું દુઃખ એક દી દિલ્હી દરબારમાં ઊભું થયેલું. પોણી હિન્દુસ્તાનનો લાડો, પોણું હિન્દુસ્તાન જેના ખંભાની માથે હિંચકા લેતું હતું અને અડધું હિન્દુસ્તાન જેની હથેળીની માલિકો મુજરો કરતું હતું ને એ દિને ઇલાહી જલાલુદ્દીન બાદશાહ અકબર પોતાનો દરબાર ભરી અને બેઠો છે. 70 ખાન 72 ઉમરાવની હાજરી અને આ બધાની વચ્ચે એક કવિરાજ આવેલા અને કવિરાજે આવી જ એક પાદ પૂર્તિ આપેલી કે રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ હરુ ચંદ રવિ ગોદ મેં. કવિતાની આ બે પંક્તિઓ વાંચી અને જહાપના બાદશાહ અકબર એના ભર્યા દરબારમાં એના 9 રત્નો 70 ખાન 72 ઉમરાવ અને કવિરાજોની હાજરીમાં કહે છે કે આ ઘટના ક્યારે ક્યાં અને કેવી રીતે બની હતી. એ જવાબ એક પછી એક બધા વિચારવા માંડે પણ કોઈને જવાબ જડતો નથી. એટલે રાજદરબારના એવા નિયમો હતા કે એમાં બીડું ફેરવવામાં આવે, હોનાની થાળીની અંદર પાનનું બીડું લઈ અને એક ગોર નીકળે. એ એકવાર બે વાર અને 3 વાર એ આખા દરબારમાં આંટો મારે અને એમ કહે કે ભાઈ કોક આ બીડું ઝડપી લ્યો અને આનો જવાબ આપો, મારા માટે નહીં તો મારા બાળકો માટે થઈને આનો જવાબ આપો. કારણ કે 3 વખત ભર્યા દરબારમાં એ બીડું ફેરવવામાં આવે અને જો એ બીડું કોઈ ન ઝડપે ને તો એ બીડું લઈ અને આવનારો બ્રાહ્મણ છે ને એ અપશુકનિયાળ છે એમ માની
અને એનો વધ કરવામાં આવે આવા રાજના નિયમો હતા. એ બે વાર ફેર્યો અને ત્રીજી વખત ફરતી વખતે ગોર એમ કહે છે કે મારા માટે નહીં તો મારા બાળકોનો વિચાર કરીને કોક તો મરદ માણા આ બીડું ઝડપી લ્યો. અને ત્યારે દુર્સાજી આઢા નામનો ચારણ, સત્યવક્તા રંજન સભા કુશલ હિત દિનકાજ દિલકા ભળા બેપરવા વો સચ્ચા કવિરાજ ગુંજ બેરા દ્રવ્ય આંધળા અને જુજણ વેળા નંદ રાજ દુવારે વેંડળા સો લક્ષણા કવિયંદ. આવો શેષુદ્ધ શિવના ગણ જેવો ચારણ એ દુર્સાજી આઢા એ બીડું ઝડપી લે. અને બાદશાહ સલામત અકબર એને પૂછે છે કે દુર્સાજી એસી ઘટના દેખી હૈ કે હા જહા પના દેખી હૈ કબ કહા. અને એ જવાબ આપે પહેલી ઘટના જ્યારે જાનકીજીના સ્વયંવર માટે થઈ અને તમામ રાજા મહારાજાઓ જનકપુરની અંદર મહેમાન બનેલા અને શિવનું પિનાક નામનું ધનુષ એ કોઈથી ઉપડતું નથી. એક પછી એક તમામ વ્યક્તિઓ આવી ગયા. દશાનન લંકેશ એ પોતે આવ્યો જેણે 14 વખત પોતાના હાથથી ભોળાનાથ હોતા કૈલાસ પર્વતને પોતાના હાથમાં તોળી લીધો હતો. એને એવો ગર્વ હતો કે ભોળાનાથને પોતાના હાથમાં જો તોળી લેતો હોઉં તો ભોળાનાથના ધનુષને ન તોળી શકું, પણ એ ધનુષને હલાવી નથી શકતો. અને છેલ્લે મર્યાદા પુરુષોત્તમ રઘુકુળ ભૂષણ મણિ રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ એ જ્યારે ધનુષને ઉપાડી ભાંગી અને એના કટકા કરી નાખે ને જહાપના, એ વખતે જનકપુરના દરબારમાં એવું દ્રશ્ય સર્જાણું હતું કે રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ મેં. કારણ કે નવે નવ ગ્રહો છે એ આડાવળા એકબીજાના ઓછાયા લઈ અને વાહે હંતાવા મીંડાતા કે શિવનું ધનુષ તૂટ્યું એટલે હવે આ ધરતી ઉપર નો થવાની થશે. ત્યારે જહાપના આ ઘટના બનેલી. અકબર જવાબ આપે કે એ તો બહોત પુરાની બાત હૈ, કોઈ નજદીક કી બાત સુનાઓ. બીજી વખત એની વાતનો જવાબ આપે આવીને આવી ઘટના મહાભારતનું જે યુદ્ધ થયું, 76,93,000 અને 200 મહામાનવો એકબીજાની સામે કપાવવા માટે તૈયાર થઈ અને ઊભા હતા. કારતક સુદ 23ના યુદ્ધની જમાવટ થયેલી અને વદની છઠે દાડા ભીષ્મે એવી પ્રતિજ્ઞા લીધી કે કાલ હાંજ સુધીમાં કાં તો હરીને હાથ હથિયાર જલાવું અને નહીતર હું ગંગા સૂત ન કહાવું. કૃષ્ણ પરમાત્માએ અશ્વને ચલાવવાના સાધનો સિવાયનું હથિયાર ધારણ કરવાની મનાઈ રાખેલી એવી ટેક લીધેલી. એક બાજુ પોતાની સેના અને એક બાજુ કૃષ્ણ એકલા અને એ હથિયાર વિનાના. એ હાતમની સવાર યુદ્ધની જમાવટ થઈ બાટકો બોલ્યો, પણ 175 વર્ષની ઉંમરનો એ બુઢો આજ કાળકૂટ થઈ અને પોતાના રથની ઉપર સવાર થયો તો આજ દિવસ સુધી કનોજના અશ્વો એના રથને જોડાતા હતા. આજ પહેલી વખત દાડા ભીષ્મે કીધું કે આજ કનોજના અશ્વો નહીં, આજ મારા રથને પંચાળના અશ્વો જોડો. એ ચોટીલાની 24ના હોય, મૂળીને ભોગાવવાની હોય, બુઠેલ છાબડાની હોય, બે ડાબીન જમણી કાનહોળિયું એક થઈ ગઈ હોય ને બાપ બેટાન ચડવા ન દે આવી જોડિયા પારેવા જેવી ઘોડીઓ એ અશ્વો જોડેલા. અને એ અશ્વોના રથને લઈ અને દાડો ભીષ્મ નીકળેલો. આ નિકોર અર્જુન અને કૃષ્ણ કનૈયો અર્જુનને કહે છે કે અર્જુન દાડાએ પ્રતિજ્ઞા લીધી છે હો, આજ જોઈજે, આજનો દિવસ હાંચવી લેને એટલે પછી તને કોઈ મારી નહીં શકે. એ કાળકૂટ થયેલો દાડો ભીષ્મ પોતાના ભાથામાંથી બાણ ઉપર બાણનો જે મારો ચલાવી રહ્યા છે અને અર્જુનની બાજુથી બાણ હાલતા બંધ થઈ ગયા ને એટલે કૃષ્ણ કનૈયો અર્જુનને પૂછે છે કે અર્જુન બાણ માર શું કરશો કે કેવી રીતે બાણ મારું કનૈયા, જીત જીત દેખું તીત તીત ભીષ્મ હે, આમાં જ્યાં નજર નાખું ને ત્યાં મને ભીષ્મ દેખાય છે અને મારા ભાથામાંથી બાણ કાઢવા જાઉં ને મારા હાથમાં હજી અડધું બાણ આવે ને ત્યાં તો દાડા ભીષ્મનું બાણ આવી અને મારા બાણને તોડી નાખે છે. બાણ રહે મ્યાન મેં પખોવા કટે થાન મેં, મારા હાથમાં બાણ લઈ અને પ્રત્યંચા સુધી આ દાદો પૂગવા નથી દેતો. એ હજી વાત થાય અને ત્યાં દાડા ભીષ્મએ બાણને છૂટું કર્યું, પણ દાડા ભીષ્મનું જ્યાં બાણ છૂટું થયું ને ત્યાં કનૈયો અર્જુન અર્જુન એમ કહેતાની હારે રથમાંથી ઠેકડો મારી અને કનૈયો અનિકોર પડી ગયો.
ઓલી કોઈ અર્જુન પડી ગયો અને રથનો ભાંગી અને ભૂકો થઈ ગયો અને ડાડો ભીષ્મ છે ને એ કાળકૂટ થઈ અને સામે હાયલો આવતો હતો અને કનૈયો ચારે કોર નાનું બાળક વેરાઈ ગયેલા પૌવાને ભેગા કરવા માટે થઈ અને ભાખોડિયા ભરતું હોય ને હેમ કૃષ્ણ કનૈયો ભાખોડિયા ભરી અને ચારે કોર હથિયાર મીંડોતો ગોતવા એ રથનું તૂટી ગયેલું ચક્ર હાથમાં લઈ અને પોતાની આંગળી ઉપર ચડાવ્યું અને એ ચકર 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 સુદર્શન ચક્ર મીંડું ને ફરવા. દુર્સાજી આઠા કહે છે કે ત્યારે આ નવે નવ ગ્રહો એ એકબીજાની ઓથ લઈ અને મીંડાતા હંતા હોવા જહાં પણ ઈ વખતે એવી ઘટના બનેલી કે રાહુ ગોદ મંગલ કી મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ મેં કે બહોત પુરાની બાત હૈ દુર્સાજી ઇસસે નજદીક વાલી કોઈ બાત સુનાઓ કે જહાં પણ હવે હાંભળા જેવું નથી કે કેમ કે આ ઘટના મેં એકલાએ જોઈ છે એવું નહીં અહીંયા બેઠા લગભગ બધાએ જોઈ છે. આ બેઠો તમારો નવાબજાદો સલીમ એને પૂછો કે એણે આ ઘટના જોઈ હતી. સલીમની સામે જોયું, સલીમ નીચું જોઈ ગયો. ભાલનું છેવાડાનું ખેતર હોય, ચાસિયા ઘઉં વાવ્યા હોય અને ચાસિયા ઘઉં છેલ્લા પાણના વાંકે થઈ અને અટકી ગયા હોય, ડુંડા આવી ગયા હોય અને પછી એને છેલ્લું પાણ ન મળે અને ડુંડા જેમ નમી જાય ને એમ અકબરના દરબારમાં એક એક વ્યક્તિઓના માથા મીંડાતા નમવા. અકબરની સામે કોઈ બોલી શકે એમ નહોતું. સલીમને પૂછ્યું, સલીમ બેટે તુમને એ દ્રશ્ય દેખા હૈ કે જહાં પણ મુજે યાદ નહીં હૈ કે દુર્સાજી કુછ યાદ કરાવો. અને દુર્સાજી જવાબ આપે કે જહાં પણ રાંધણ છઠની રાત હલ્દીનું મેદાન અને હલ્દીના મેદાનમાં માં ભોમની માં મેવાડની રક્ષા માટે થઈ અને એક પ્રતિજ્ઞા લઈ અને નીકળેલો એકલિંગજીનો દિવાન મેવાડ કુળ શિરોમણી ઈ મહારાણો પ્રતાપ એક જ પ્રતિજ્ઞા લઈ અને 22,000 રાજપૂતો હારે નીકળો તો કે ધારી નેક ટેક નેક ઈશભીનો નિમનો ના શિવનો ના મિષ્ટ જ્યોલો યવન ઉખેડો ના હોતી મુગલાની ક્ષત્રી પુત્રી કો મિટાવું ના ત્યોલો જંગલ મેં ફિરું શિર કેશ કો ઉતારું ના તો સહું પરિતાપ સોહો નામ હૈ પ્રતાપ મેરો અને હોઉં નહીં શાંત જ્યોલો દિલ્હી ગઢ ઝારું ના દિલ્હીના ગઢના કાંગરા ઉપર ભડકા ન જોઉં ને ત્યાં સુધી પાણાનું ઓશીકું કરી અને હોઈશ થાળીમાં ભોજન લઈ અને જમીશ નહીં અને પોતાના શિરના વાળ ઉતારીશ નહીં. આવી ટેક લઈ અને નીકળેલો મહારાણો એ 22,000 રાજપૂતોને રાંધણ છઠની રાતે ભેગા કરી અને પૂછે છે, હામે કેટલા છે? કે 1,25,000 દૂત દમંગળ ફોજ લઈ અને દિલ્હી નરેશનો નવાબજાદો સલીમ પોતે હાલ્યો આવે છે અને આપણે કે 22,000 રાજપૂતો છીએ. અને મહારાણો પ્રતાપ એની મારવાડી બોલીમાં કહે કે આહા મૂંગરો ખીચ વે, ખીચડીની અંદર જેટલા મગના દાણા દેખાતા હોય ને એટલા આ યવનોની વચ્ચે આપણે રાજપૂતો દેખાહું. કાંઈ થાય? રાજપૂત સેનાપતિઓ હતા ને એણે જવાબ આપ્યો કે રાણા બીવાની જરૂર નથી. કે કેમ? કે એક મારે ભડ 500 એસે ભડ 50 એક જણો 500 ને મારીને આવે ને એવા રાજપૂતો આપણી સેનામાં છે. રાણા બીવાની જરૂર નથી, એકવાર જય એકલિંગજી કરી અને પડી જા. એ શીતળા સાયતમની સવાર જહાપના અને એ બાટકો બોલ્યો, યુદ્ધની ચમાવટ થઈ પણ હૈ કટંત કર લેલો કર હું સબ સૈન સમેટો જેનું હાથી કપાઈ જાય તો આખું શરીર લડે, શરીર લડતું હોય ને એમાં હાથ કપાઈ જાય તો પગ લડે, પગ કપાઈ જાય તો માથું લડે અને માથું કપાઈ જાય ને તો જહાં પણ એકલું ધડ લડે ને. આવો બાટકો બોલેલો રથ વિનાના હારથી અને હારથી વિનાના રથ હાથી વિનાની હુંઢું અને હુંઢું વિનાના હાથી ધડ વિનાના મસ્તક અને મસ્તક વિનાના ધડ ઢૂંઢે ઢૂંઢ મચેલું મારો 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 ના જ્યારે પડકાર થતા હતા ને આવા સમયે ચેટક ઉપર સવાર થયેલો મહારાણો એ પોતાના હમો વડિયા સલીમને ગોતતો ગોતતો આવે અને બેક નાડાવા ખાલી સલીમના હાથીથી છેટો હોય ને એવે વખતે ચેતકને પોતાના હાથમાં બે હાથથી લગામ પકડી ચેતકના મોંને પોતાના મોંની નજીક લઈ આવી અને ચેતકના કાનમાં મહારાણાએ એટલું કીધું હતું કે એક તાત એકલિંગ અને દૂજો ઉદો રાણ
પણ આજ ક્ષાત્રવટને કારણે તને તાત કહું કે કાણ. મેં મારા જીવનમાં મારો બાપ રાણો ઉદયસિંહ અને એકલિંગજી મહારાજ આ સિવાય કોઈને બાપ નથી કીધા, પણ આજ ક્ષાત્રવટને બચાવવા માટે, મારી માં મેવાડને બચાવવા માટે થઈ અને આજ તને બાપ કહું છું. ચેતક, એક વખત સલીમની હાથીના કુંભાથળ ઉપર જઈ અને પોતાના આગલા બે ડાબા ઠેરાવી દે અને એક વખત મને ત્યાં સુધી પુગાડી દે ને, અને જો સલીમને જીવતો જવા દઉં ને તો હું મહારાણો પ્રતાપ નહીં. એડી મારી અને બાગા ઝમ કરી અને ચેતક છૂટો થયો. પણ કોઈ નમણી બાઈનું નેણ છૂટે, કોઈ વહરી બાઈનું વેણ છૂટે, કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે, કોઈ કમાનમાંથી તીર છૂટે અને કોઈ લોભી માણસના હાથમાંથી નાણું છૂટી જાય, આમ ચેતક છૂટો થયો. અને બરોબર હજી અડધે પૂગ્યો ને ત્યારે સલીમના બહેલોલ ખાન નામના સેનાપતિએ મહારાણા પ્રતાપને ન કહી શકાય અને ન સાંભળી શકાય એવા શબ્દો કીધા. આ તો જાયતવાન અશ્વ હતો, ચપલા જ્યું ચમકંત, ભેગ બાદલ જ્યું પૂરા, ગરદન માનું મોર, સંગમે શોભે સૂરા, કનકવર્ણ આભરણ એક બાબે અધૂરા, પવન જસંદો પીઠ લેત જ્યું ઠેક લંગુરા, બલદેવ અસલ એવા બિરદ નિજ સ્વામી સંગે મરે, ખવરાય અંગ ઘોડા ઘણા પણ ધર પાછો ડગ ના ભરે. આવો જાયતવાન અશ્વ હતો, સાંભળી ગયો કે મારા માલિક માટે ન કહી શકાય, ન સાંભળી શકાય એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ભલે મારા માલિકે મને સલીમ ઉપર જવાનું કીધું હોય, પણ હવે પહેલાં બહેલોલ ખાન ઉપર જવાય, સલીમ ઉપર ન જવાય. એટલે અડધે પહોંચેલો ચેતક ત્યાંથી આડો ફંટાઈ અને બહેલોલ ખાનની ઉપર ગયો અને પોતાના હાથમાં જે શમશેર હતી ને, જે ખુલ્લી ભવાની હતી ને, એ ભવાનીનો મહારાણા પ્રતાપે ઘા કર્યો. પણ ઘા કરતાની હારે જહાપના બન્યું શું? ત્યારે આ ઘટના બની હતી. કેવી ઘટના? તો કે બાઠી બિરહાક હરડાક ભૂ ચાક ચટી, તાક તાક રહી હુર છાક ચહુ ખોદ મે, બોલ કે કુબોલ હૈતોલ બહેલોલ ખાપે, ભાગેરાન પત્તારાન કત્તાસુ વિનોદ મે. કેવી ઘટના? તો કે ટોપ કટ, ટોપી કટ, પીત કટ, શીશ કટ, અંગ કટ, હાઈ મિલી ઉપમા સુ મોદ મે, કે રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ, હરુ ચંદ રવિ ગોદ મે. બહેલોલ ખાન ઉપર ઘા કર્યો ને ત્યારે ટોપાને કાપી નાખ્યો. ટોપો કાળો હોય, રાહુ કાળો હોય, પછી કે ટોપી કટ, ટોપાની નીચે પહેરવાનું જે અસ્ત્ર છે એ ટોપી એને કાપી નાખી, એ કેવો હોય? તો કે લાલ હોય, મંગળ લાલ હોય. એટલે રાહુ ગોદ મંગલ કી અને મંગલ ગુરુ કી ગોદ ટોપી કપાણીને એની નીચે એણે જે વસ્ત્ર ઢાંકેલું હતું ને, એ વસ્ત્ર પીળું હતું. ગુરુ કેવો હોય? તો કે પીળો હોય. રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ, યા એના હાડકા દેખાણા. અને હાડકા કેવા હોય? તો કે ધોળા હોય. ચંદ્ર કેવો હોય? તો કે ધોળો હોય. રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ. આટલી ઘટનાઓ તો હતી, પણ ચંદ રવિ ગોદ મે સૂર્યવંશી મહારાણા પ્રતાપના ખોળાની માલિકોર ઈ બહેલોલ ખાનનું અડધું કપાયેલું શરીર આવી અને પડ્યું હતું ટોપાથી લઈ અને અશ્વહુદીનો બહેલોલ ખાનને ઊભો ચીરી નાખ્યો ને જહાપના, ત્યારે આ ઘટના બની હતી કે રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ, હરુ ચંદ રવિ ગોદ મે. કહેવાનો અર્થ, એ પાદપૂર્તિ જ્યાં સુધી પૂરી ન થાય ને ત્યાં સુધી એની પીડા થી એ રાખે, અને અહીંયા કોંઢ દરબારને એ પીડા થતી હતી. ફરીને પાછું એનું એ ચરણ બોલાણું કે કુંભાથળ વાહી કસી અને જોગારી જમ દઢ. હાથીના કુંભાથળની હોહરવી નીકળી ગયેલી, એ જોગાની જમની દાઢ જેવી કટાર. આ પહેલા બે ચરણનો અર્થ આવો થતો હતો, પણ બીજા બે ચરણ હુજતા નહોતા. કોણ દરબાર ચારે કોર નજર નાખે, પણ એમાં એક 15-17 વર્ષની ઉંમરનો એક દીકરો એ મેદરીને ચીરી અને આગળ આવ્યો. આગળ આવી અને એણે એ ચરણ પૂરું કર્યું કે કુંભાથળ વાહી કસી જોગારી જમ દઢ. કેવી રીતે? તો કે જાણે અષાઢરી વીજળી અને કાળે વાદળ કટ. અષાઢની વીજળી કાળા વાદળાને ચીરી અને વચ્ચેથી આવતી હોય અને જેવું દ્રશ્ય લાગતું હોય ને એવું દ્રશ્ય જોગાની આ જમની દાઢ જેવી કટાર હાથીનું કુંભાથળ ચીરીને બહાર આવીને ત્યારે લાગતી હતી. કોણ દરબાર આશ્ચર્યચકિત થઈ ગયા, પોતાના બે હાથથી તાલી પાડી અને કીધું સાબાશ, કોણ છે? પડખે લઈ આવ્યા કે આ
દીકરો છે એ આ એણે આ પાદપૂર્તિ પૂરી કરી છે. પૂછવામાં આવ્યું કેવા છો? એણે કીધું રજપૂત છું. કે ના હોય જ નહીં. કેમ? તમામ જ્ઞાતિને ઈશ્વરે કંઈક આપીને મોકલા છે અને એ જ્ઞાતિના ગુણ હોય ને એ જ દેખાય. આ કવિત પૂરી કરવી ને એ કોઈ ચારણનું કામ હોઈ શકે? અને ચારણોને તો મેં મારા રાજમાંથી દેશ નીકાળો આપ્યો છે. કોઈ ચારણ તો હોય નહીં તો આ દીકરો છે કોણ? એકવાર, બે વાર અને ત્રીજી વાર પૂછ્યું ને ત્યારે પોતાનો કોણી હુદીનો લોહી ખેખાણ હાથ અને હાથમાં એ જમની ડાઠ જેવી કટાર લઈ અને જોગોજી સામે આવી અને ઊભો રહ્યો. બે હાથ જોડીને કીધું કે માફ કરજો મહારાજ, પણ એ ચારણ છે. કે ચારણોને આપણા રાજમાં રહેવાનો અધિકાર નથી? મેં એને દેશ નીકાળો આપ્યો છે અને છતાંય આ ચારણ? કે હા મહારાજ, માફ કરજો પણ ભૂલ મારી છે. કેમ? કે મને કોઈ ચારણને મોઢું જોયા પછી જ જમવાનું એવું નિયમ હતું. એટલે તમામ ચારણોને તમે કાઢી મૂક્યા ને ત્યારે આ એક ચારણના દીકરાને મેં રજપૂત કરી અને મારી પાસે રાખેલો. પણ બાપુ, આ અભાગ્યની જીભ એના કાબૂમાં ન રહી, એની જીભ ઉપર આવી અને સરસ્વતી બેહી ગઈ અને એનાથી આ દુઆનું ચરણ પૂરું થઈ ગયું બાપુ. નહીતર હું કોઈને ખબર ન પડવા દેત કે આ ચારણ છે. કોણ ઠાકોર પોતાની ભૂલ ઉપર પસ્તાણા જોગાજીને બથ ભરી અને મળ્યા. અને એ દિવસે કોણ ઠાકોરે પોતાના રાજમાં ચારણોને જે દેશ નિકાલો આપેલો એ પોતાનો નિયમ પોતે રદ કર્યો અને ચારણોને લઈ આવી અને પોતાના રાજની અંદર વસાવ્યા. કહેવાનો મારો અર્થ, આ એવો પ્રદેશ છે, આ એવી ધરતી છે કે આ ધરતીના નદીની ભેખડનો કોઈ પણ એકાદો પાણો ઊંચો કરો ને તો એની હેઠેથી મને અને તમને કોઈ સંત દાતાર કે સુરવીરની આવી વાતો મળે.